एमाइड माथी एमाइन संयोजन बनावानी पद्धति नो अभ्यास आपणे आनाथी आगळना लेक्चर मा एक प्रकारनी पद्धतिओ जोई हती, जेनी अंदर जेटला कार्बन धरावतो एमाइड छे आटला ज कार्बन धरावतो एमाइन संयोजन मेळवी शकातो होय छे। परंतु अहींया एमाइड करता एक ओछो कार्बन धरावतो एमाइन संयोजन मेळवानी एक पद्धति छे। फरीथी एकवार एमाइड करता एक ओछो कार्बन धरावता एमाइन जेनी बनावट जो आपणे कर्यो होय तो तेना माटेनी एक बनावट विकसावामां आवी छे, जेने होफमैन प्रक्रिया तरीके ओळखवामां आवे छे। અને આ જે સમીકરણ છે આ સમીકરણ આપ સૌએ ખાસ યાદ રાખવાનું છે, કેમ કે બોર્ડની પરીક્ષામાં પણ આ સમીકરણ પૂછાઈ ચૂક્યું છે। તો આ સમીકરણ RCONH2 એટલે કે એમાઇડ લેવામાં આવે, જેની Br2 અને 4NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક એમાઇન Na2CO3 2NaBr અને H2O ના અણુઓ છૂટા પડે છે। એટલે આ રીતે આપણે હોફમેન પ્રક્રિયા વિશે સમજી શકીએ છીએ। ત્યારબાદ ગાબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ, ગાબ્રિયલ થેલેમાઇડ, જે થેલેમાઇડ છે આ થેલેમાઇડ માંથી બનાવટ કરવાની વાત કરીએ તો સૌપ્રથમ આપણે થેલેમાઇડ નું બંધારણ લખીએ। અહીંયા તો થેલેમાઇડ નું બંધારણ એ આ પ્રકારનું આવશે, જ્યાં સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એન એચ, સી ડબલ બોન્ડ ઓ બોન્ડ એન એચ, તો આ રીતનું બંધારણ હશે જેને થેલેમાઇડ કહેવામાં આવે છે। આ થેલેમાઇડ ની સૌપ્રથમ પ્રક્રિયા તેની KOH સાથે કરવામાં આવે છે। કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે? KOH। હવે અહીંયા સૌપ્રથમ લઈએ છીએ તો આ પ્લસ છે ને આ માઇનસ છે, આ પ્લસ છે જ્યારે એ રીતે માઇનસ ભાગ આ રીતે છૂટા પાડવામાં આવ્યા છે। ત્યારબાદ હવે આપણે ધારો કે અહીંયા આના ભાગ પાડીએ છીએ તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બંને માંથી આપ સૌ સમજી શકો તે પ્રમાણે નાઇટ્રોજન એ માઇનસ છે જ્યારે હાઇડ્રોજન પ્લસ છે, તો સામસામે પ્લસ માઇનસ ને એકબીજા સાથે જોડવામાં આવે તો અહીંયા થશે માઇનસ H2O। તો અહીંયા ગાબ્રિયલ થેલેમાઇડ ના અંતે એટલે કે પ્રથમ તબક્કાના અંતે જો ગાબ્રિયલ સંશ્લેષણ ની વાત કરીએ તો કંઈક આવા પ્રકારની નિપજ મળી આવે છે, જ્યાં સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ, જ્યાં N બોન્ડ H હતું એની જગ્યાએ N બોન્ડ K થઈ જાય છે। હવે આનાથી આગળ એક તબક્કો લેવામાં આવે છે જ્યાં RX સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। કોની સાથે? R બોન્ડ X। તો R બોન્ડ X સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયા આના બે ભાગ પાડીએ છીએ તો હેલોજન છે જેથી જે માઇનસ બનશે, R છે જે પ્લસ બનશે, અહીંયા ભાગ પાડીએ છીએ નાઇટ્રોજન પ્લસ બનશે, સોરી નાઇટ્રોજન એ માઇનસ બનશે જ્યારે પોટેશિયમ પ્લસ બનશે। તો આ જ રીતે ફરીથી એકનો પ્લસ બીજાનો માઇનસ, અને તેના વિશે જો સામાન્ય વાત કરીએ તો મેં ઘણી વખત આ શબ્દ સાંભળેલો છે મારા શિક્ષકો પાસે, અને તે છે પ્લસ માઇનસ એટલે કે જ્યાંથી તોડો ત્યાંથી જોડો। આવું ઘણી બધી વખત હું સમજ્યો છું અને આપને પણ સાદી રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયાથી ધારો કે હું તોડું છું જે માઇનસ છે તો સામે વાળાનો પ્લસ લેવાનો છે, અહીંયાથી ધારો કે હું તોડું છું કે જ્યાં આ માઇનસ છે તો સામે વાળાનો પ્લસ લેવાનો છે। આ રીતે પ્લસ અને માઇનસ, આ રીતે પ્લસ અને માઇનસ આ બંનેને એકબીજા સાથે જોડી શકાતા હોય છે, અને આ રીતે આપ જોઈ શકો છો સી ડબલ બોન્ડ ઓ એન બોન્ડ આર, સી ડબલ બોન્ડ ઓ, આ પ્રકારનું સંયોજન થાય એટલે કે જ્યાંથી તોડો ત્યાંથી જોડો। આવા પ્રકારની થિયરી અમે ઘણી બધી વખત હું પોતે આ થિયરીના ઉપયોગથી જ ઓર્ગેનિક સારામાં રીતે સમજી શક્યો છું, અને તેના માટે જ હું મારા કોલેજના શિક્ષકો જેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ સરળ પદ્ધતિ દ્વારા મને આ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ પદ્ધતિની અંદર આપ જોઈ શકો છો તે પ્રમાણે માત્ર ને માત્ર પ્રક્રિયામાં કંઈ પણ વધારાનું સમજ્યા વગર માત્ર પ્લસ માઇનસ તોડવાના અને સામસામે જોડવાના આ પ્રકારની પદ્ધતિ છે। હવે જો આપણે કોલેજના યાદ કર્યા છે તો તેમાંથી સૌથી વધારે આ પદ્ધતિ સમજાવનાર મારા પ્રોફેસર શ્રી
વૈશાલીબેન પરીખ, વિક્રમ પંચાલ, રાઠવા સાહેબ, રીટા મેમ, આ દરેક દરેક નો આભાર માનું છું કે જેમણે મને આ પદ્ધતિને આટલી સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ રીતે આ જે પદ્ધતિ છે આ પદ્ધતિ હું સમજ્યો છું, આ જ પદ્ધતિ હું આપને પણ સમજાવવાનો ખૂબ જ સારી રીતે પ્રયત્ન કરી રહ્યો છું. તો આપે પણ આ પદ્ધતિને સારી રીતે સમજવી. અહીંયા જો અમે વાત કરીએ છીએ તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ, સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા એનઆર છે. આની પ્રક્રિયા હવે એનએઓએચ ના અણુ સાથે કરવામાં આવે છે. કોની સાથે? એનએઓએચ. એનએઓએચ ના બે અણુઓ સાથે જ્યારે આની પ્રક્રિયા થાય છે. હવે આપ સૌ સમજતા હશો, આપ સૌ વિચારતા હશો કે આવું એનએઓએચ કઈ રીતે લખ્યું, અથવા તો આવું એનએઓએચ શા માટે લખ્યું. તો તેનું મુખ્ય કારણ એ છે કે અહીંયાથી તેને ભાગ પાડવાના છે. આ એક યાદ રાખવું આપણે જરૂરી છે કે કયા સમયે કયા પ્રક્રિયકના ક્યાંથી ભાગ પાડવા. જો અહીંયાથી ભાગ પાડીએ છીએ તો આપ સૌને ખબર જ હશે, જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તો ઓક્સિજન માઇનસ બને, હાઇડ્રોજન પ્લસ બને, ઓક્સિજન માઇનસ બને, હાઇડ્રોજન પ્લસ બને છે. અને આ જે છે એ પ્રક્રિયા કરે છે આની સાથે, તો ત્યાં એન માઇનસ વન છે, કાર્બન પ્લસ વન છે. અહીંયાથી તૂટશે, આ માઇનસ વન છે, આ કાર્બન પ્લસ વન છે. ફરીથી એકવાર એ જ થિયરી, જ્યાંથી તોડો ત્યાંથી જોડો, જ્યાંથી તોડો ત્યાંથી જોડો ની વાત કરીએ તો અહીંયા જે નાઇટ્રોજન પ્લસ છે, સોરી હાઇડ્રોજન પ્લસ છે, નાઇટ્રોજન માઇનસ, હાઇડ્રોજન પ્લસ, નાઇટ્રોજન માઇનસ, અને વધેલો જે આ ભાગ છે આ ભાગ આ કાર્બન સાથે જોડાય, વધેલો જે આ ભાગ છે આ કાર્બન સાથે જોડાતો હોય છે. તેનું જો બંધારણ લખીએ તો અહીંયા આર બોન્ડ એન, આર બોન્ડ એન, ત્યાં બે હાઇડ્રોજન આવે છે. આથી આર બોન્ડ NH2 પ્લસ, આર બોન્ડ NH2 પ્લસ, અહીંયા જે બેન્ઝીન રિંગ સાથે જે થેલેમાઇડ છે, આ થેલેમાઇડ ના બંધારણમાં જે ફેરફાર થયો તે દર્શાવીએ તો અહીંયા કાર્બન પ્લસ હતો, અહીંયાનો માઇનસ ભાગ ત્યાં જોડાય અને જ્યાંથી તોડો ત્યાંથી જોડો એ પ્રકારના આધારે અહીંયા O બોન્ડ N, એટલે આવા પ્રકારનું સંયોજન બને છે. અને આ રીતે આપણે અહીંયા પ્રાથમિક એમાઇન સંયોજન બનાવી શકતા હોઈએ છીએ. તો આ રીતે આપણે એમાઇન સંયોજનો બનાવવાની અલગ અલગ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે અને આ અલગ અલગ પદ્ધતિના અભ્યાસ બાદ હવે આપણે જોવાના છીએ એમાઇન સંયોજનોના ગુણધર્મો વિશે.